आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પારસ શાહ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ તરફથી। આજે ઈશનપુર વિસ્તારની અંદર એકતા પાર્ક સોસાયટી નામ પણ એવું છે અને કામ પણ એવું કરે છે, બંને વસ્તુ એકમાં આવેલી એકતા પાર્ક સોસાયટી એની અંદર આજે ગરબાનું આયોજન કરેલું છે। તમે પાછળ જોઈ શકો છો માં અંબેમાં 9 દિવસ માટે આપણા પ્રાંતમાં આપણા આવ્યા છે અને સાથે અહીંયાના ચેરમેન શ્રી અને એમની જોડે જે પણ સહકાર આપ્યો છે બધાએ, એ બધાએ આયોજન એટલું મસ્ત કર્યું છે, જોડે રાત્રે નાસ્તાની પણ વ્યવસ્થા છે। અને બીજી સૌથી સારામાં સારી વસ્તુ કે કોરોનાનો 1.5 વર્ષનો ટાઈમ, એના પછી ગરબાનું આયોજન એકદમ શાંતિથી અને એકદમ મસ્ત રીતે કરેલું છે। અને અહીંયા મહેમાનશ્રી તરીકે આવેલા છે આપણા કોર્પોરેટર છે માનસિંહભાઈ સોલંકી, એ પણ આજે અહીંયા એકતા પાર્ક સોસાયટીમાં આવેલા છે। તો હવે આપણે એમની જોડે બી 1.5 વર્ષ પછી નવરાત્રિનું આયોજન કરેલું છે, તો આપણે એ પણ એમની જોડેથી જાણીશું કે કેવો રહ્યો તમારો અહીંયાનો સોસાયટીનો ઉત્સાહ અને કેવી રીતનું બધું આયોજન કરેલું છે। થેન્ક યુ। ઓકે, મારું નામ જીતેન્દ્ર મિસ્ત્રી છે, હું એકતા પાર્ક સોસાયટીનો ચેરમેન છું અને છેલ્લા 1.5 વર્ષના કોરોનાના સમય પછી અમે આ એક સુંદર આયોજન કરેલ છે અને સોસાયટીના દરેક સભ્યએ ખૂબ જ ઉત્સાહથી અમને સહકાર આપ્યો છે। મારું નામ ઉપાધ્યાય ચિરાગ અશોક કુમાર છે, છેલ્લા 1 વર્ષથી સેક્રેટરી તરીકે સોસાયટીમાં સેવાઓ આપીએ છીએ। સોસાયટીમાં લગભગ ભારતભરમાંથી જે હિન્દુ ધર્મ પાળતા હોય ઘણા બધા અલગ અલગ રાજ્યોના લોકો અહીંયા વસવાટ કરે છે અને લગભગ દરેક રાજ્યોના તહેવારો જેમ કે ગણેશ ઉત્સવ છે, હોળી છે, નવરાત્રિ, દરેક વર્ષે અમે સાથે મળીને આ તહેવારોનું અહીં આયોજન કરીએ છીએ અને લગભગ સોસાયટીના દરેક સભ્યોનો સાથ સહકાર આ આયોજનમાં અમને મળે છે। સાથે સાથે અમારા સોસાયટીમાં જે કોર્પોરેટર સાહેબશ્રી છે માનસિંહભાઈ, એમના તરફથી પણ આ આયોજનોમાં સહકાર મળે છે અને સાથે સાથે એક સુંદર આયોજન આ કોરોના પછી હાલ સરકારશ્રી દ્વારા જે SOP બહાર પાડવામાં આવેલી છે એ SOPનું પાલન કરાવીને અત્યારે આ આયોજનો અમે અત્યારે કરી રહ્યા છીએ કે બહારની કોઈ વ્યક્તિ અત્યારે સોસાયટીમાં આવે નહીં। સાથે સેનિટાઈઝર છે, મોટાભાગના લોકો સોસાયટીમાં જે છે એ વેક્સિન લઈને આમાં પાર્ટિસિપેટ કરે છે, એટલે અમે ઘરે ઘરે જઈને પાછું એ પણ ચેક કર્યું કે ભાઈ મોટાભાગના લોકોએ વેક્સિન સોસાયટીમાં બંને ડોઝ લઈ લીધેલા છે અને આ રીતે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે SOP એનું સંપૂર્ણ પાલન થઈ અને આ તહેવારોનું આયોજન અત્યારે કરીએ છીએ, જેથી સુરક્ષાની સાથે સાથે લોકોનો આનંદ ઉત્સાહ પણ જળવાઈ રહે। થેન્ક યુ। તમારું નામ? એકતા પાર્કના અમે દરેક તહેવાર લગભગ સાથે હળીમળીને કરીએ છીએ। ગયા વર્ષે કોરોના લીધે તો અમે નવરાત્રી એન્ટ્રી નથી કરી શકીએ, પણ આ વર્ષે તો અમે ખૂબ મજા કરી છે। કેવું લાગે છે કે તમારા જમાનામાં જે હતું કે શેરી ગરબા રમતા હતા અને શેરી ગરબામાં જે મજા આવતી હતી, આ કોરોનાએ આપણને ફરી શીખવાડ્યું એવું શું લાગે છે, એ બાબતમાં શું કહેશો આપ? કોરોનાએ તો અમને ઘણું બધું શીખવાડી દીધું ના, આપણે જે ગરબા છે કે આપણે શેરી ગરબા જે સમય તમારા જમાનામાં જે શેરી ગરબા થતા હતા એ અત્યારના એમાં કેવું લાગ્યું તમને આજે આ વર્ષે? જી, પાર્ટી પ્લોટમાં જે ગરબા થાય છે અને આપણા શેરી ગરબા એમાં શું ફરક હોય છે? પાર્ટી પ્લોટમાં આમાં જેવા સિનિયર સિટીઝનને નથી ફાવતું જે શેરી ગરબા। જી, થેન્ક યુ। અમિતા શાહ છે। અમે આટલા વર્ષોથી એકતા પાર્કમાં ગરબા કર્યા છે, ઇવન પાર્ટી પ્લોટમાં પણ અમે જતા હોઈએ છીએ, પણ જે ફેમિલી સાથે જે સોસાયટીમાં ગરબા કરવાની જે મજા છે એ ખરેખરમાં પાર્ટી પ્લોટમાં હોતી જ નથી। અને કોરોના ટાઈમમાં પણ અમે જે 2 વર્ષ અમારે સ્કીપ થયા અને જે અમે ફેમિલી સાથે જે અમે એન્જોય કર્યું છે એટલું બહાર અમે આટલું વખત મેં એન્જોય કરી શક્યા નથી। થેન્ક યુ। મારું નામ માનસિંહ સોલંકી છે અને હું અહીંયા લાંબા વોર્ડમાં કાઉન્સિલર છું અને એકતા પાર્ક સોસાયટીમાં 1987થી રહું છું। સૌ પ્રથમ તો હું બંને ચેનલવાળા મારા મિત્ર આકાશભાઈ અને મિનેશભાઈ જોશીને અભિનંદન આપું છું કે તમે રાજકીય સમાચારની સાથે સાથે આવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આવું સરસ રીતે કવરેજ કરો છો અને બાળકોના પ્રોત્સાહન માટે તમે જે લોકોને સર્ટિફિકેટ આપ્યા તે બદલ હું અમારા એકતા પાર્ક પરિવાર વતી અમે આમ તો હંમેશા જ્યારથી આયોજન થાય ત્યારથી એકતા પાર્ક સોસાયટી ક્યારેય જાહેરમાં શબ્દ વાપર્યો નથી, અમે એકતા પાર્ક પરિવાર તરીકે જ બધા રહીએ છીએ અને તમને એકતા પાર્ક પરિવાર તરફથી અભિનંદન આપું છું કે આવા સરસ કાર્યક્રમો તમે આપતા રહો
અને અમારા સોસાયટીમાં દર વખતે નવરાત્રી પછી નવચંડીનું પણ ભવ્ય આયોજન થતું હોય છે, જેમાં દરેક સમાજના દરેક પ્રાંતના લોકો અહીંયા ભાગ લેતા હોય છે અને અમે સૌ સાથે મળી અને નવચંડીનું આયોજન કરીએ છીએ અને બધા સાથે મળી નવચંડીનો પ્રસાદ લઈએ છીએ. આ વર્ષે પણ 17 તારીખે રવિવારના રોજ અહીંયા આયોજન કરે ચેરમેન સેક્રેટરી અને અમારી કમિટી દ્વારા. બહુ અમારી એક્ટિવ કમિટી છે, બધા નવયુવાનો છે અને લગભગ આ બીજી પેઢી. આ જ સોસાયટીમાં અમે મોટા થયા અને અહીંયા જ વહીવટ કરતાં કરતાં કાઉન્સિલર બનવાનું મને સદભાગ્ય મળ્યું છે. મેં જ્યારે મારી પોલિટિકલ કેરિયર શરૂઆત કરી ત્યારે નવરાત્રિના વહીવટથી જ શરૂઆત કરી હતી. નવરાત્રિના વહીવટ પછી હું સોસાયટીનો ચેરમેન લગભગ 10-એક વર્ષ રહ્યો અને આમ નામ કરતાં કરતાં મારી વહીવટી ક્ષમતા ખુલી અને અત્યારે હું લગભગ લાંબા વાળની 1 લાખ કરતાં વધારે વસ્તીનો કાઉન્સિલર બન્યો છે, જે આ માતાજીના ગરબાને આભારી છે અને આ એકતા પાર્કની ધરતીને આભારી છે. તો મારું આપ સૌને નવચંડીમાં પ્રસાદ લેવા માટે એકતા પાર્ક પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે. તમે સૌ મિત્રો આ રીતે આજે આવ્યા અને આજે ખાસ તો આકાશભાઈનો અમને મુલાકાત થઈ, તમારા બધાની મુલાકાત થઈને તમારા બધાનો નવો પરિચય થયો. અમને આજે જ ખબર પડી કે આકાશભાઈ આવા સરસ ડાયરેક્ટર છે અને આવા સરસ ગીતો લખ્યા છે. ખરેખર અમારા એકતા પાર્ક પરિવારમાં તમારું આવવું અમારા માટે ગૌરવની વાત છે અને આવા જ નામ રોશન કરતા રહો અને આવા જ સરસ કામો કરતા રહો એવી અમારી એકતા પાર્ક પરિવાર વતી શુભેચ્છાઓ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રાઘવ પુરોહિત. હું છું 11 સાલનો અને હું અહીંયા મારા મોટા પપ્પાના ત્યાં દર વખતે ગરબા રમવા આવું છું અને મને ગરબા રમવામાં બહુ આનંદ આવે અને અહીંયા રમવાની બહુ મજા આવે અને દર વખતે હું અહીંયા આવું છું અને અંબે માના બહુ મોટો ભક્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ 10 વર્ષ અને આ અમારી એકતા પાર્ક સોસાયટીમાં હું A39 માં રહું છું અને અહીંયા અમારા સોસાયટીના સંચાલકો બધા તહેવારોનું સંચાલન બહુ સરસ રીતે કરે છે અને અહીંયા બહુ બધા તહેવાર રમવાનો બહુ આનંદ આવે છે.